सूरत जिल्लाना पलसाणा तालुकाना कडोदरा नजीक श्रीनिवास ग्रीन सिटी में परणिताए आत्महत्या करी हती। जो कि परणिता आत्महत्या पहला पोताना बे बाळक पैकी एक बाळकनो मौत निपजावी पोते पण आत्महत्या करी लेता समग्र मामले हवे कडोदरा पोलीस में गुनो नोंधायो छे। सूरत जिल्लाना औद्योगिक विस्तार गणाता कडोदरा में श्रीनिवास ग्रीन सिटी आवेलो छे, ज्यां रूम नंबर 204 में आ घटना बनवा पामी हती, ज्यां एक बाळक मृत हालत में मळी आव्यो हतो। मृतकनो पति તેના સસરા અલગ રૂમમાં સૂતા હતા અને પરણિતાએ બંને બાળકોને લઈને એકલી અલગ રૂમમાં સૂતી હતી। ત્યારે વનિતા પાંડે નામની ગર્ભવતી પરણિતાએ બે બાળક પૈકી બે વર્ષના બાળકનું મોત નિપજાવ્યું હતું। આવું પગલું ભરતા પહેલા તેણે નણંદને ફોન કર્યો હતો અને પોતે જ બે વર્ષના બાળક કૃષ્ણનું મોત નિપજાવ્યું હોવાનું જણાવ્યું હતું। સમગ્ર મામલે મૃતક વનિતાના પતિ મહેશ પાંડેએ કડોદરા પોલીસમાં ફરિયાદ આપી હતી, જેથી વનિતાના વિરુદ્ધમાં નાના બાળકની હત્યા મામલે કડોદરા પોલીસમાં હત્યાનો ગુનો નોંધાયો છે। જો કે બાળક સાથે માતાએ હત્યા તેમજ આત્મહત્યાને અંજામ આપ્યો હોવાનું યોગ્ય કારણ હજુ પણ રહસ્ય રહ્યું છે। હાલ કડોદરા પોલીસે પરિવારજનોની પૂછપરછ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈ તારીખ 18/8/2021 રોજ કડોદરા પોલીસ સ્ટેશનમાં અકસ્માત નોંધની જાહેરાત થઈ, જેમાં મરણ જનાર વિનિતાબેન મહેશભાઈ પાંડેએ જે શ્રીનિવાસ સોસાયટીના એવન્યુ એપાર્ટમેન્ટમાં રહે છે, તેમણે તેમની નણંદને સવારે 4 વાગે ફોન કરીને જણાવેલ કે મેં મારા દીકરા કૃષ્ણાને મારી નાખેલ છે અને હું આત્મહત્યા કરું છું। જે બાબતે બંનેની તપાસ કરતા પીએમ કરવા માટે લઈ ગયેલ લાશ અને જેમાં જે વિનિતાબેન છે તેમનું ગર્ભાશય ફાટી જવાથી તેમનું મૃત્યુ નિપજત અને જે તેમનો દીકરો છે કૃષ્ણા તેમનું શ્વાસ ગુંધાઈ જવાથી મોત થયેલ છે, જેના આધારે જે વિનિતાબેનના પતિ મહેશભાઈએ આજરોજ કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે અને તેના વિનિતાબેનના વિરુદ્ધ તેમના દીકરા કૃષ્ણાનું ખૂન કરી નાખવા બદલ ગુનો નોંધેલ છે। સર, આત્મહત્યા કરવાનું કારણ કોઈ સામે આવ્યું છે? અત્યાર સુધી તપાસ કરતા હાલ સુધી આત્મહત્યા કરવાનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળેલ નથી, જેની હાલ તપાસ ચાલુ છે। પોલીસ આ સમગ્ર મામલે કઈ દિશામાં તપાસ હાથ ધરી રહી છે? પોલીસે તેના પરિવારજનો અને મરણ જનાર જે વિનિતાબેન છે તેમના પરિવારજનોના પણ પૂછપરછ શરૂ કરેલ છે।